દેશની અંદર એક મુદ્દો સૌથી વધારે છવાયેલો છે અને એ મુદ્દો છે પેપર લીકનો. નમસ્કાર દર્શક મિત્રો, છેલ્લા કેટલાક દિવસથી દેશની અંદર એક મુદ્દો સૌથી વધારે છવાયેલો છે અને એ મુદ્દો છે પેપર લીકનો. નીટની પરીક્ષા, યુજીસી, નેટની પરીક્ષાના પેપર લીકે આખા દેશની અંદર હંગામો મચાવેલો છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે છેલ્લા 5 વર્ષની અંદર જે મોટી મોટી જે પરીક્ષાઓ કહેવાય, જે મોટી મોટી સ્પર્ધાત્મક પરીક્ષાઓ કહેવાય, એવા 65 પેપરો લીક થયા છે અને એમાં કયું રાજ્ય ટોપ પર છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com. દર્શક મિત્રો, આ જે આંકડા સામે આવ્યા છે એ બહુ ચોંકાવનારા છે કે 2019 થી 2024 સુધી, એટલે કે 5 વર્ષની અંદર આપણા દેશમાં મોટી જે પરીક્ષાઓ કહેવાય એવા 65 પેપરો લીક થયા છે અને એને કારણે અનેક પરીક્ષાઓ રદ થઈ છે અને લાખો યુવાનો જે છે કે જેમણે બિચારા હોય દિવસ રાત મહેનત કરી છે એમને બધાને નિરાશા મળી છે. આ બધા એવા મામલા છે કે જેની અંદર ઓલરેડી FIR થઈ ચૂકી છે, ધરપકડ થઈ ચૂકી છે અથવા પરીક્ષાઓ રદ થઈ ગઈ છે. તમને 4 મોટી પરીક્ષાની જ વાત કરું કે જે 4 એકદમ મોટી પરીક્ષા કહેવાય એના પેપર લીક, એના પણ પેપર લીક થયા છે. એક પેપર એવું છે કે ભારતીય સેનામાં ભરતી માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવે, એ 2021ની અંદર એ પેપર લીક થઈ ગયું હતું. બીજું 2023ની અંદર સેન્ટ્રલ ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ એનું પેપર પણ લીક થઈ ગયું હતું. 2021માં નીટની પરીક્ષાનું પેપર લીક થઈ ગયું હતું અને 2021ની અંદર JEE મેન્સ છે એનું પેપર લીક થઈ ગયું હતું. હવે તમારી સાથે એ વાત કરું કે આખા દેશની અંદર કયું એવું રાજ્ય છે કે જેની અંદર સૌથી વધારે પેપર લીકની ઘટનાઓ બની છે. તો એમાં સૌથી ટોપ ઉપર છે ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશમાં 8 પેપર લીક થયા છે અને બીજા નંબરે મહારાષ્ટ્ર અને રાજસ્થાન છે. મહારાષ્ટ્રમાં 7 પેપર લીક થયા છે, રાજસ્થાનમાં પણ 7 પેપર લીક થયા છે. એ પછી બિહારમાં 6, ગુજરાતમાં 4, મધ્યપ્રદેશમાં 4, હરિયાણા, કર્ણાટક, ઓડિશા, પશ્ચિમ બંગાળ આ રાજ્યોમાં 3-3 પેપર લીક થયા છે. દિલ્હી, તેલંગાણા અને મણિપુર આ 3 રાજ્યો એવા છે જેમાં 2 પેપર લીક થયા છે. અને એ સિવાય હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીર, ઝારખંડ અને નાગાલેન્ડ આ એવા રાજ્યો છે કે જેની અંદર એક પેપર લીકની ઘટના થઈ છે. તમને જાણીને એ પણ નવાઈ લાગશે કે જે પેપર લીક થયા એમાં 45 પરીક્ષા એવી હતી કે જે સરકારી વિભાગોના અલગ અલગ પદ માટે હતી અને આમાંથી 27 પરીક્ષાઓ રદ કરી દેવામાં આવી અથવા મુલતવી રાખવામાં આવી અને 17 પેપર એવા હતા કે જે નોન ગવર્મેન્ટ ભરતી અથવા રાજ્ય બોર્ડ અથવા યુનિવર્સિટીઓની પરીક્ષાની સાથે જોડાયેલા હતા. આ બધા પેપર લીકોની ઘટનાને કારણે સૌથી મોટી વાત એ સામે આવી કે 3 લાખ સરકારી પદો પર ભરતી કરવાની હતી એ રદ કરવી પડી. એટલે આ બધું સાંભળીને બહુ આમ ગુસ્સો પણ આવે છે અને એમ થાય કે આ દેશની અંદર શું થઈ રહ્યું છે. 3 લાખ છોકરાઓ સરકારી નોકરી માટે પરીક્ષા આપતા હોય એ પરીક્ષા રદ કરી દો તો તમે વિચાર કરો કે એ પરિવારના લોકોએ કેટલા પૈસા ખર્ચ્યા હોય, કેટલા સપના જોયા હોય, કેટલા છોકરાઓએ દિવસ રાત મહેનત કરી હોય, ઘરમાં ખાવાના પૈસા નહીં હોય તો પણ ચોપડા લાવીને પરિવારના લોકો આપતા હોય અને જ્યારે પરીક્ષા આપવા જાય અને પરીક્ષા રદ કરવી પડે તો જસ્ટ ઇમેજિન કરો કે એ યુવાનો કે એ વિદ્યાર્થીઓની માનસિક હાલત શું થતી હશે. હવે વર્ષ વાઇઝ આપણે વાત કરીએ
તો 2019ની અંદર 9 પેપર લીકની ઘટના બની, 2020માં 12, 2021માં 17, 2022માં 11, 2023માં 12 અને 2024માં હજુ 6 મહિના પૂરા થયા છે, એમાં 5 પેપર લીકની ઘટના બનેલી છે. ગુજરાત અને રાજસ્થાનની અંદર જુનિયર એન્જિનિયરોની જે ભરતી પરીક્ષા હતી એના પેપર લીક થઈ ગયા હતા. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.